માનકુમા પોલીસ સ્ટેશન વિસ્તારના સરલી ગામની સીમમાં આવેલ ચીંચુ ટીંબો વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોયલ જીકે પાસ પરમિટ વગર પથ્થર ચોરીના ખનનનું કૌભાંડ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે. આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભુજ તાલુકાના સરલી ગામે રહેતો આદિલ અબ્દુલ રાયમાં, જે સરલી ગામની પૂર્વ બાજુ જીંજુ ટીંબો સીમ વિસ્તારમાં આવેલ ડુંગરાળ વિસ્તારની ખાણમાંથી ગેરકાયદેસર રીતે પથ્થરનું ચક્કરડી વડે કાપી તેનું ખનન કરે છે અને આ પથ્થર ખનનની પ્રવૃત્તિ હાલ ચાલુમાં છે, જેથી તુરંત જ વર્કઆઉટ કરી હકીકતવાળી જગ્યાએ જઈ રેડ કરતા એક ટ્રક રજીસ્ટ્રેશન નંબર GJ02Z0652 વાળી મળી આવેલ, જેમાં પથ્થરો ભરેલ હોય જે બાબતે ટ્રકના ચાલક સિકંદર સિદ્દીક થેબા ઉંમર વર્ષ 29 રહેવાસી જદુરા તાલુકો ભુજવાડાએ ટ્રકમાં રહેલ પથ્થરો બાબતે કોઈ રોયલ્ટી કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ નહીં હોવાનું જણાવતા આ સફેદ પથ્થરનું ખનન ચોરી કે છળકપટથી થતું હોવાની હકીકત જણાઈ આવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ અને ખનિજ વિભાગને સ્થાનિકે બોલાવી કેટલોક માલ કબજે કરવામાં આવ્યો છે, તેમજ આગળની તપાસ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ કામગીરીમાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં પથ્થર કાપવાની ચક્કરડી નંગ 3 કિંમત રૂપિયા 75,000, ટ્રક રજીસ્ટ્રેશન નંબર GJ02Z0652 કિંમત રૂપિયા 3,00,000 અને પથ્થર 9 ટન કિંમત રૂપિયા 4,500, એમ કુલ કિંમત રૂપિયા 3,79,500 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.